नमस्कार विद्यार्थी मित्रों, हूँ जयंती भील, आपनो इंग्लिश टीचर। लास्ट लेक्चर में आपने पार्ट्स ऑफ स्पीच में प्रीपोजिशन्स विषय स्टडी करी रहा था। अने आपने आठ प्रीपोजिशन्स जे छे एमा कवर कर्या। हवे एज प्रीपोजिशन्स में आज आपणे आगळ वधीए। बीजे एवी पेर छे जे काले आपणे पेर जोई, ए रीतना बीजी जे पेर छे એને આજે જોઈએ અને એનો ડિફરન્સ શું છે બંને શબ્દનો એ જોઈએ, અને ખાસ આપણે કયા પ્રશ્નો પૂછવાનું છે ધ્યાનમાં રાખીએ। બરોબર છે, 10 અને 12 બંને સ્ટાન્ડર્ડમાં આ પ્રશ્નમાં ટોપિક આવી શકે, એરર કરેક્શન। ઓકે, સ્ટાન્ડર્ડ 12 માં 4 માર્ક છે અને સ્ટાન્ડર્ડ 10 માં 3 માર્ક છે। ઓકે, તો બની શકે કે આની એક એરર હોય અને જે અત્યારે આપણે સમજીએ છીએ એ શબ્દો ત્યાં આપણે વધારે ઉપયોગી થાય। ઓકે, તો ચાલો टॉपिक में आगळ વધી આપણે। પાર્ટ્સ ઓફ સ્પીચ અને એનો ત્રીજો ટોપિક પ્રીપોઝિશન્સ જે રનિંગ ઓન છે આપણો। नाम योगी अव्यय, नाम योगी अव्यय जेमा नेक्स्ट पेर आपणे वर्ड्स नी जोई। ओके, ऑन એટલે કે ના પર કે પર, ના પર કે પર, એવો જ બીજો વર્ડ્સ જોઈએ એની સામે। અવર એટલે કે ના પર કે પર બીજો વર્ડ। હવે બંને વર્ડ જે છે એના વિશે આપણે જોઈએ કે આમાં બંનેનો મતલબ સરખો છે, ગુજરાતી મિનિંગ એનો સરખો થાય છે, પણ સ્પેલિંગ અલગ અલગ બન્યા છે। એનો મતલબ એવો થયો કે બેનો ઉપયોગ ઇંગ્લિશ લેંગ્વેજમાં કંઈક અલગ રીતના થાય છે। તમે જાણો છો એ મુજબ ઓન અને ઓવરનો ઉપયોગ તમે ઘણીવાર કર્યો છે, પણ એ બે કઈ રીતના જુદા પડે છે, લેટ સી ધેટ। ઓકે, ના પર ઓન એટલે કે સપાટી જે છે, જે સપાટી જે છે એને સ્પર્શીને કોઈ વસ્તુ હોય, સપાટીને સ્પર્શીને કોઈ વસ્તુ છે ત્યારે ત્યાં ઉપયોગ થશે ઓનનો। બરાબર છે, એક વસ્તુ પર બીજી વસ્તુ અડીને પડી છે, ના પર અડીને પડી છે તો ત્યારે ઓનનો ઉપયોગ થશે, અને જ્યારે ઉપર જ હશે પણ અવકાશ હશે, અવકાશ એટલે કે સ્પેસ, બે વસ્તુ જે છે એ ઉપર છે પણ એમાં વચ્ચે સ્પેસ રહેવાનો। ઓકે, આ મારો હાથ છે, હાથમાં આ માર્કર પડી છે, તો અહીંયા તમે જોવા જાઓ તો આ જે સરફેસ છે એ સરફેસને અડીને વસ્તુ પડી છે તો આને ઓન કહેશું, પણ જો આ જ પરિસ્થિતિ છે એમાં માર્કરને હું આ રીતના રાખું છું જે પામની ઉપર જ છે પણ વચ્ચે સ્પેસ છે, અવકાશ છે, તો ત્યાં ઓવરનો ઉપયોગ થશે। ઓકે, તો ઓન એટલે એક સપાટી પર બીજી વસ્તુ જે છે એ અડીને પડી છે, અને ઓવર એટલે કે એક વસ્તુ જે છે એ ઉપર છે, સમાંતર ઉપર છે પણ વચ્ચે અવકાશ છે, સ્પેસ છે, તો આ ઓન અને ઓવર બંને વચ્ચેનો ડિફરન્સ છે। ઓકે, ચાલો એના એક્ઝામ્પલ જોઈએ આપણે। ધ ફ્લાવર પોટ, ધ ફ્લાવર પોટ ઇઝ ઓન ધ વોલ, ધ ફ્લાવર પોટ ઇઝ ઓન ધ વોલ। બરાબર, એટલે ફ્લાવર પોટ જે છે એ વોલ પર છે, પણ કઈ રીતના હશે, એ વોલ જે છે એના ટેકે એને સ્પર્શીને એના પર પડ્યું હશે, એટલા માટે ત્યાં ઓન નો ઉપયોગ થયો। જો ત્યાં ઓવર વાપરો હોય તો, જો ત્યાં ઓર નો ઉપયોગ થયો છે તો એનો મતલબ એવો થશે કે દિવાલ જે છે એના પર જે કુંડું છે એ કુંડા ઊંચું છે,
હવામાં છે બરાબર બંનેની વચ્ચે થોડો સ્પેસ છે હવા અવર જવર કરે છે તો આવું દ્રશ્ય જોઈએ તો તો આપણને ડીપ લાગવા માંડે બરાબર હોરર સીન લાગે આપણને કારણ કે જે આ વસ્તુ છે તો સપાટીના સ્પર્શ સાથે જોવી જોઈએ એ સ્પર્શ સાથે નથી એનો મતલબ કે તમે ઓન ની જગ્યાએ જો ઓવર લખ્યું છે તો એ વાક્યમાં નહીં પણ જો સામે આવ્યું હોય તો એ હોરર સીન કહેવાય ઓકે તો ઓન અને ઓવર માં ડિફરન્સ છે કે ત્યાં આગળ સ્પેસ નથી ચાલો ઓવર નું પણ એક એક્ઝામ્પલ જોઈએ આવી રીતના The birds are flying over my farm. The birds are flying over my farm. એટલે તો અહીંયા જે દ્રશ્ય છે એની તમે કલ્પના કરો કે ફાર્મ જે છે એના ઉપરથી પક્ષી ઉડીને જાય છે તો સહજ વસ્તુ છે સમજાવી બાબત છે કે પક્ષીઓ જે છે ઉડે છે ઉપર છે નીચે ખેતર છે બરોબર એ સપાટીનો સ્પર્શ એને થતો નથી બરોબર જો સપાટીનો સ્પર્શ થાય છે તો ઉડાણો કહેવાય તો એ ચાલીને જતા હોય બરોબર તો આ બંનેમાં ડિફરન્સ આ છે રેડી ચાલો બંનેમાં જે એક એક્ઝામ્પલ જોઈએ જેથી કરી અને ટોપિક વધારે ક્લિયર થાય The fruit basket was on the table. The fruit basket was on the table. બરાબર છે ફ્રૂટ બાસ્કેટ જે છે એ ટેબલ પર છે એટલે સપાટીના સ્પર્શ સાથે છે અને આમાં એક એક્ઝામ્પલ જોઈએ The bridge is over the river the bridge is over the river પુલ જે છે એ નદી પર છે પણ કઈ રીતના છે તો કે નદીનો જે પ્રવાહ જાય છે એની ઉપર હોય એનું કન્સ્ટ્રક્શન એ રીતના કરેલું છે કે બ્રિજ જે છે એનાથી ઉપર હોય એટલે કે ત્યાં અવકાશ રહેશે તો એ ત્યાં ઓવર હા સ્વાભાવિક છે કે મોનસૂન જ્યારે આવી છે તો ક્યારે એ રેન ફ્લો જે છે એને કારણે એ જે વોટર ફ્લો છે એ ઓવર ધ બ્રિજ થઈ જાય પણ એની પરિકલ્પના તો એ રીતના જ બાંધવામાં આવે છે કે બ્રિજ જે છે નદી પર છે ઓકે તો આ ઓન અને ઓવરમાં આ બાબત આપણે સમજવાની છે એરરમાં ખાસ ધ્યાન રાખવાનું કે કઈ રીતના શબ્દ ઉપરાણો છે અને ઓન નીચે કે ઓવર નીચે અંડરલાઈન કરેલું છે એનો મતલબ એ છે કે બેમાંથી એક શબ્દમાં કંઈક તમારે ફેરફાર કરવાનો છે એક અધો શબ્દ રિપ્લેસ કરવાનો છે એ બાબત ધ્યાનમાં લેવાની છે ઓકે તો ચાલો નેક્સ્ટ પ્રિપોઝિશન્સની પેર ઉપર જઈએ ઓકે તો ઓન અને અવર બંને શબ્દો જોઈએ આપણે હજી એક ત્રીજો શબ્દ છે આ જ શબ્દની સાથે જોડાયેલો બરાબર છે એવો જ શબ્દ ચાલો એ શબ્દ સાથે જોઈ લે એટલે ત્રણની પેર છે ઓન અવર અને ત્રીજો વર્ડ તમને આપું છું અબો અબોનો મતલબ પણ થાય ના પર અબોનો મતલબ થશે ના પર તો ઓનનો મતલબ એ ના પર અવરનો મતલબ પણ ના પર અને અબોનો મતલબ પણ ના પર ઓકે તો હવે એ બંને બાબતમાં જોયું કે ઓનમાં સપાટીનો સ્પર્શ હતો ઓવર જે છે એમાં સપાટીનો સ્પર્શ નહોતો અવકાશમાં હતો તો આમાં કઈ રીતના ઓકે તો આ જે છે એનું સમજીએ આપણે એક બાબત કે આ અબો એટલે માની લો કે આ એક દિવાલ છે આ એક દિવાલ છે આ દિવાલની સપાટી છે આ સપાટીમાં તમે અહીં આગળ કોઈ પણ એક બાબત રાખેલી છે માની લો કે આ ફોટો ફ્રેમ છે આવડી મોટી બરોબર છે એના ઉપર એક ટ્યુબલાઇટ છે અહીંયા ફોટો ફ્રેમ છે દિવાલ પર અને એના ઉપર ફોટો ફ્રેમ જે ટાંગેલી છે આપણે એની ઉપર ટ્યુબલાઇટ છે
तो आज फोटो फ्रेम ऊपर ट्यूबलाइट छे ये बाबत दर्शावी हुए सपाटी ऊपर एक सपाटी ऊपर जारे एक वस्तु नी ऊपर बीजी वस्तु आवेली छे तो त्यारे आ अबोनो उपयोग थसे ओके એટલે કે અહીંયા આવું કહી શકીએ સપાટી પર ઉપર આવેલી વસ્તુ કોઈ પણ એક સપાટી છે એના પર ઉપર આવેલી વસ્તુ આના દ્વારા આપણે સમજી શકીએ કે આ દીવાલ છે દીવાલમાં અહીંયા ફોટો ફ્રેમ છે અને ફોટો ફ્રેમ છે એની જ ઉપર ટ્યુબલાઇટ છે तो त्या आगर जो आ अवकाश छे पण बन्ने नी आ जे दीवाल नी जे सपाटी जे एक छे एनी उपर लागेलु छे એટલે અહીંયા આગળ આપણે અબો નો ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત અબો જે છે એ કોઈ પણ આપણે એડ્રેસ દેખાડવાનું છે મીન્સ કે જી ફ્લોર જે છે એ બી ફ્લોર ની ઉપર છે તો બી ફ્લોર થી ઉપર જઈએ તો ત્યાં આગળ અબો શબ્દ એટલે કે એડ્રેસ ના સંદર્ભમાં પણ આ શબ્દનો ઉપયોગ થાય છે ઓકે ચાલો એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ the clock is above a photo frame the clock is above a photo frame એટલે દીવાલ પર clock છે એ photo frame થી ઉપર છે એટલે એક જ દીવાલ એક જ સપાટી ઉપર આ એક વસ્તુ બીજી વસ્તુની ઉપર આવેલી છે ઓકે Neelam's floor is above. Neelam's floor is above. Ethan's floor. बराबर छे एड्रेस ना संदर्भ में Neelam's floor is above Ethan's floor. तो आ रीतना जे छे ए अबो नो उपयोग थाय छे ओके तो અહીંયા ત્રણ શબ્દોને ધ્યાનમાં રાખવાના છે તમારે ઓન અવર અને અબો ત્રણે જે છે એનો મતલબ કઈ રીતના એ જુદા પડે છે તમને સમજાયો કે ખાસ ધ્યાનમાં લેવાનો અને એ રીતના એનો ઉપયોગ કરવાનો ઓકે આ જે છે એ ખરેખર બધા અહીંયા આપણને એરર માટે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ પ્રિપોઝિશન્સની બધી જે પેર છે એ ઘણીવાર ઘણી રીતના પૂછાઈ ગયેલી છે એટલે એ દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો ટોપિક છે આજે આપણે ચાલુ છે ઓકે તો એ બાબતને ધ્યાનમાં લેવી દરેકમાં હું બે બે એક્ઝામ્પલ લખું છું બાકીના એક્ઝામ્પલ તમારે એડ કરવાના રહેશે જેટલા તમને ફાવે એટલા કરવાના એટલીસ્ટ પાંચ એક એક્ઝામ્પલ તો એમાં લખવા ઓકે ચાલો હવે નેક્સ્ટ પેપર જઈએ બિટવીન પહેલો શબ્દ છે બિટવીન એટલે ના વચ્ચે કે ની વચ્ચે ના વચ્ચે કે ની વચ્ચે એવી જ રીતના એમાં પણ બીજો શબ્દ આપણને મળે છે જે છે અમોંગ અમોંગ એનો મતલબ પણ થશે ના વચ્ચે કે ની વચ્ચે એ રીતના એને પણ લઈ શકો આમાં પણ ત્રીજો વર્ડ છે બરોબર છે જે આ બે જોઈએ પછી આની પણ ચર્ચા કરીએ બિટવીન એટલે ના વચ્ચે અને અમંગ એટલે પણ ના વચ્ચે તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ વર્ડ્સ બિટવીન ધીસ ટુ વર્ડ્સ તો અહીંયા હું બિટવીન શબ્દ બોલ્યો બિટવીન ધીસ ટુ વર્ડ્સ તો બિટવીન જે છે એ જ્યારે બે વસ્તુ કે બે વ્યક્તિ બે વસ્તુ કે બે વ્યક્તિની વચ્ચેની વાત છે
त्यारे बिटवीन नो उपयोग थसे। बे वस्तु के बे व्यक्ति नी वच्चे नी जारे बात छे त्यारे बिटवीन आवशे, अने ज्यारे बे करता वधारे, बे करता वधारे वस्तु के व्यक्ति नी वच्चे, बे करता वधारे व्यक्ति के वस्तु नी वच्चे जारे कोई बाबत छे तो त्यारे अमाउंट आवशे। ओके, चालो एना एग्जांपल जोईए आपणे। माय फादर डिस्ट्रीब्यूटेड, माय फादर डिस्ट्रीब्यूटेड ओल्ड कॉइन्स, ओल्ड कॉइन्स बिटवीन माय ब्रदर एंड मी। बराबर, माय फादर डिस्ट्रीब्यूटेड ऑल कॉइन्स बिटवीन माय ब्रदर एंड मी। तो अहीं आगळ बे ज व्यक्ति आव्या छे, हूँ अने मारो भाई, हूँ अने मारो भाई, बे ज એટલે કે બે ની વચ્ચે નું શેરિંગ છે, એટલે અહીંયા બિટવીન નો આપણે ઉપયોગ કર્યો છે। હવે બે કરતા વધારે ની વચ્ચે આપણે શેરિંગ આનું કરાવીએ છીએ તો આ રીતના કઈક વાક્ય બનશે। માય ફાધર ડિસ્ટ્રીબ્યુટેડ ઓલ્ડ કોઈન્સ અમોંગ फाइव ब्रदर्स, अमोंग फाइव ब्रदर्स। बराबर छे, तो अहीं अमोंग आव्युं छे कारण के अहीं बे करता वधारे, फाइव ब्रदर्स, तो फाइव ब्रदर्स जे छे एना वच्चे जारे वितरण थयुं तो आपणे अमोंग नो उपयोग कर्यो, अने बे नी वच्चे छे तो बिटवीन नो उपयोग कर्यो। तो आ रीते आ बाबत समजवानी छे के बिटवीन एटले बे नी वच्चे अने अमोंग एटले बे करता वधारानी वच्चे। बराबर, हवे सामान्य रीतना આપણા ટીચર જયારે ક્લાસમાં આવે છે તો ક્લાસમાં કોઈ જાહેરાત કરે છે તો એ બધા વિદ્યાર્થીઓની વચ્ચે કર્યું હોય તો એનો મતલબ છે કે ત્યાં અમોંગનો ઉપયોગ થશે। બરોબર છે, પરંતુ આપણને જયારે કોઈ વ્યક્તિ બોલાવે છે અને બે વ્યક્તિ બોલાવે છે, જયારે બે વ્યક્તિ હાજર છે અને એ બે વ્યક્તિ આપણને બોલાવીને વચ્ચે વાત કરે છે ત્યારે બે વ્યક્તિ વચ્ચે વાત થઈ કહેવાય, તો ત્યાં બિટવીનનો ઉપયોગ થાય છે। તો આ રીતના અમોંગ અને બિટવીનને ધ્યાનમાં રાખવાનું છે। હજી એક વર્ડ છે એને આપણે જોઈએ, પણ બિફોર દેટ આમાં એક એક એક્ઝામ્પલ લખ્યું છે, હજી આપણે એક એક એક્ઝામ્પલ જે છે એમાં એડ કરી દઈએ। અવર ટીચર હેઝ shared, our teacher has shared some books between Ratan and Ranjan। तो આ બીજો સેન્ટેન્સ તમારી સામે બીજો એક્ઝામ્પલ એનો છે, ઓકે, જે નોટ ડાઉન કરજો તમે। અને હવે જોઈએ અમોંગ નું બીજો એક સેન્ટેન્સ જોઈ લઈએ। ઓકે, આઈ થિંક અહીંયા કવર થઈ જશે, તો અહીંયા તે લખું છું। ઓકે, ડિટેલમાં હમણાં આપણે જોયું છે, એનું ખાલી બીજો એક્ઝામ્પલ એડ કરું છું। ઓકે, our teacher has shared some information among the students, among the students। okay,
तो आ एक्साम्पल आना आवी गया तमारी सामे अने आई थिंक के बिटवीन अने अमंग विषयनो तमने आइडिया आवी गयो छे। ओके त्रीजो वर्ड जे छे ए चालो जोईए आपणे। तो पहली बाबत बिट्वीन जोयु के एमां बे नी वच्चे वात थई। अमोंग जोयु एमां आपणे जोयु के बे करता वधारे नी वात वच्चे वात थई। तो पछी आमां नवुं शुं आवतुं हशे? बराबर, तो नवुं शुं आवे छे? खूब सरळ छे અને યાદ રહી જાય એવું પણ છે। અમોંગસ્ટ જ્યારે ઉપરાણો છે તો અમોંગસ પછી, અમોંગસ પછી હંમેશા સ્વરવાળો શબ્દ આવે, પછી હંમેશા સ્વર થી શરૂ થતો શબ્દ બહુ અગત્યનું છે। અમોંગસ પછી હંમેશા स्वर थी शुरू थतो शब्द ज जे छे यावे छे। ओके, हवे स्वर थी शुरू थता शब्द एटले वोवेल्स, एटले के ए ई आई ओ यू, आना थी शुरू थतो शब्द आवे। तो कई रीतना ए शब्द होय छे? ओके, एग्जांपल द्वारा ए तमारी सामे स्पष्ट करू छु। My father distributed. My father distributed old coins amongst us. Amongst us. जो आया आगे लिखो जो us. Us ना मतलब था शे, हमारी बच्चे. Us जे चे, ये दिया, वो वेर्स चे, स्वर चे. तो अपने आइडिया आयो कि अमोंग्स जे छे एना पछी हमेशा स्वर आवशे, आ जे एनी खासियत छे। बराबर, बिटवीन, अमोंग अने अमोंग्स। बिटवीन एटले बे नी वच्चे, अमोंग एटले बे करता वधारानी वच्चे, अने अमोंग्स एटले जेटलानी वच्चे होय एनो इश्यू नथी, पण अहीं स्वर आवो जोईए ए अगत्यनुं छे। ओके, तो सरळ रीतना याद रही जाय आ बाबत छे। चलो बीजो एक एक्जाम्पल जोई लईए। My teacher has shared information amongst us. Amongst us. Clear to you? Okay. तो यहीं आकर अपने बिटवीन, अमोंग अने अमोंग्स विषय बाबत क्लियर करी। हवे जाइए नेक्स्ट पेर। આટલા વર્ડ્સ ક્લિયર થઈ ગયા તમારા લોકોને? ઓકે, તો બીજા વર્ડ્સ જે છે એ આપણે જોઈએ। ઓકે ઓકે, તો ચાલો આપણે અત્યાર સુધીમાં 14 બરાબર છે 14 પ્રિપોઝિશન્સ જોયા। હજી આપણી પાસે જે પેર છે એને આપણે આ રીતના તે આગળ વધીએ અને કવર કરીએ। Across, ना पेले पार। Across, એટલે કે ના પેલે પાર।
એવોજ બીજો એક શબ્દ જોઈએ આપણે અલોંગ, અલોંગ એટલે કે ના સમાંતર, ના સમાંતર કે ને સમાંતર, આ રીતના આપણે એ શબ્દનો મીનિંગ જોઈએ. અક્રોસ અને અલોંગ, ઓકે, બંને વર્ડ્સ જે છે એ ખૂબ જ રસપ્રદ છે અને એ પણ આપણને આ રીતના એરરમાં આવી શકે. ઓકે, એક્ઝામ્પલ દ્વારા એને કવર કરીએ. He swims across the river. He swim across the river. એનો મતલબ એવો થયો કે આ રિવર છે, રિવરનો ફ્લો થાય છે અને જે વ્યક્તિ છે એ અહીંથી આ કાંઠેથી ઓલા કાંઠે જાય છે. બરાબર, આ જે કાંટો છે એ કાંટાથી સામેના કાંઠે જાય છે, એટલે કે આ તરફથી ઓલી તરફ જાય છે. તો અહીંયા જે ઘટના ઘટી એને અક્રોસ કહેવાય. બરાબર, આ જે છે એને અક્રોસ કહેવાય. હવે અહીંયા બાબત જોઈએ તો અલોંગ કઈ રીતના, તો શી વોક્સ અલોંગ ધ રિવર બેંક, શી વોક્સ અલોંગ ધ રિવર બેંક. એનો મતલબ એવો થયો કે અહીંયા આક્રોસ ક્રિયા થઈ છે, અલોંગ એટલે આ કાંઠે કાંઠે ચાલો, આજે કાંઠે કાંઠે ચાલશો એટલે એનો મતલબ એવો થયો કે અલોંગ ને સમાંતર જે પાણીનો પ્રવાહ જાય છે એને સમાંતર આ વોકિંગ પ્રક્રિયા છે અને સ્વિમિંગ પ્રક્રિયા છે એ અક્રોસ ધ બેંક છે. ઓકે, અક્રોસ ધ રિવર બેંક છે અને આ અલોંગ ધ રિવર બેંક છે. તો આ રીતના અક્રોસ અને અલોંગ આ બંને શબ્દ વચ્ચે તમે જુદા પણ એનો જે ડિફરન્સ જે છે એ આ રીતના જોઈ શકો છો. તો અક્રોસ અને અલોંગ બંને શબ્દના ઉપયોગ કરવામાં આટલું ધ્યાન રાખવું આપણે. ઓકે, બીજો એક્ઝામ્પલ જોઈએ એમાં. એચસીજી હોસ્પિટલ is across the road. HCG hospital is across the road. Okay? અને અહીંયા આગળ બીજો આપણે લખ્યું લખીએ છે, many trees are along the ન્યુ રિંગ રોડ. મેની ટ્રીઝ આર અલોંગ ધ ન્યુ રિંગ રોડ્સ. બરાબર છે, એટલે કે રિંગ રોડ જે છે એની સમાંતર શ્રેણીમાં ઘણા બધા વૃક્ષો છે અને અહીંયા એચસીજી હોસ્પિટલ જે છે એ રસ્તાને પહેલે પાર છે. તો આ રીતના અક્રોસ અને અલોંગ શબ્દ જે છે એને આપણે ધ્યાનમાં રાખશું અને એની એરર પણ આપણે જોવા પ્રયત્ન કરીશું. ઓકે, ચાલો નેક્સ્ટ પેર ઉપર જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ લિમિટેશન ઓફ ટાઈમ, we have to complete this lecture right now. Okay, so we will discuss this topic in next lecture and we will also discuss about some example how to ask exam, how to ask this topic in exam. Okay, we will discuss that in next lecture. Okay, goodbye.